આગળ વાત કરીએ વલસાડની તો વલસાડના ધરમપુર રોડ પર ક્રેને મોપેટ સવાર દંપતીને અડફેટે લીધું ક્રેનની અડફેટે દંપતી આવી જતા ઇજાગ્રસ્ત થયું હતું અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે મોપેટ સવાર દંપતી રોડની સાઈડમાં કામ અર્થે ઉભા હતા અને તે જ દરમિયાન ક્રેને અચાનક જ દંપતીને ટક્કર મારી હતી અકસ્માત થતાં લોકોએ ક્રેન ચાલકને માર પણ માર્યું હતું અકસ્માતની ઘટના બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે તો સુરતમાં મંદિર બાદ હવે શાળામાં ચોરીની ઘટના સામે આવી સુરતના ઉલપાટના જુથાણ ગામની વી કે માંગુકિયા શાળામાં ચોરીનો બનાવ બન્યો છે તસ્કરો કેમ્પસ ગ્રાઉન્ડની દિવાલ પર લગાવેલા ફેન્સિંગ કાપી અને શાળામાં ધુસ્યા હતા તસ્કરોએ શાળામાં લાકડાના કબાટનો લોક તોડી અને એક લાખ ઇઠ્યોતેર હજારની ચોરીને અંજામ આપ્યો છે જ્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો સરસ્વતીના ધામમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દિવાલ પર ફેન્સીંગ કાપી અને આ તસ્કરો શાળામાં પ્રવેશ્યા હતા જ્યારે કબાટમાંથી એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખની ચોરીને પણ અંજામ આપ્યો છે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે ચોરી તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડ્યું સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે તસ્કરો દાનપેટીમાંથી રોકડની ચોરી કરી ફરાર થયા મંદિરમાં બે ચોરો હાથમાં તલવાર લઈને ધુસ્યા હતા અને જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે મંદિરમાં ચોરીની ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર પાંત્રીસ પેટી વિદેશી દારૂ સાથે આર્મી જવાન ઝડપાયો છે જોધપુર આર્મી કેમ્પમાં ફરજ બજાવતો જવાન કોઈપણ પાસ પરમિટ વગર ડિફેન્સનો વિદેશી દારૂ પોતાની કારમાં લઈને જતો હતો અને જે મામલે પોલીસને બાતમી મળી હતી અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પર ચેકિંગ કરી પાંત્રીસ પેટી વિદેશી દારૂ સાથે આર્મી જવાનને ઝડપી છે તો બનાસકાંઠામાં ધાનેરા રેલવે સ્ટેશન પાસે ખાનગી ટ્રાવેલ્સમાં દારૂ ઝડપાવવાનો મામલો અને જેમાં પેસેન્જર ખાનગી ટ્રાવેલ્સમાં દારૂ મૂકવા જાય તે પહેલા જ ડ્રાઈવરને પોલીસને જાણ કરી હતી ધાનેરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા અનાજ ભરેલી પ્લાસ્ટિકની બેગમાંથી એકસો અને સત્તર બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે ધાનેરા પોલીસે અંદાજીત સત્તર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ અત્યારે આરોપીની શોધખોળ શરૂ છે